વેલકમ ટુ જેતુસ કિચન. આજે આપણે બનાવીશું નમક પારે. શક્કરપારા તો આપણે ઘણીવાર બનાવ્યા હશે, પણ આપણે આજે નમક પારા બનાવવાના, એટલે નમકીન પારા બનાવવાના છીએ. તો એના માટે આપણે એક વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે, એક વાટકી લોટ ઘઉંનો લોટ, એટલે જે રેગ્યુલર રોટલી બનાવે છે એ જ લોટ લીધો છે. અને અહીંયા બે ચમચી આપણે રવો લીધો છે, જે રેગ્યુલર આપણે ચમચી ઉપયોગ કરતા હોય એ ચમચી લીધી છે. અને અડધી ચમચી જેટલા અજમા અને મસાલિયાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એ મસાલાનો ઉપયોગ કરશું. મોણ માટે તેલ અને મીઠું, અને લોટ બાંધવા માટે પાણી, અને તળવા માટે તેલ. તો બે ચમચી જે આપણે રવો લીધેલો એ અહીંયા કાથરોટની અંદર આપણે લઈ લેશું, અને આ ચણાનો લોટ પણ અહીંયા લઈ લેશું, ઘઉંનો લોટ લઈ લેશું. અહીં અજમા આપણે મસળીને ઉમેરશું. અડધી ચમચી જેટલું આપણે જીરું પણ હાથેથી મસળીને ઉમેરી દઈશું. અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 5 ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલી લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું, 5 ચમચી જેટલી હિંગ ઉમેરશું. સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું, 1 ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું આપણે. અને આપણે હવે મોણ ઉમેરશું, મૂઠી પડતું મોણ ઉમેરવાનું છે. પહેલાં 1 નાના ચમચા જેટલું આપણે તેલ ઉમેરશું અને બધું સરસ મિક્સ કરવાનું છે આપણે. પછી જરૂર પડશે તો પાછું મોણ આપણે ઉમેરશું. અહીં આપણે લોટમાં સરસ મોણ દેવાઈ ગયું છે. આપણે મૂઠી પડીએ તો મૂઠી પડી જાય એવું મૂઠી પડતું આપણે મોણ દેવાનું છે. તો આપણે આટલું માપની અંદર 1 નાના ચમચા જેટલું મોણની જરૂર પડી છે. આપણે પાછું બીજું ઉમેર્યું નથી, બરાબર મોણ થઈ ગયું છે એટલે મોણ ઉમેરવાની જરૂર નથી. થોડું થોડું પાણી ઉમેરીને આપણે કઠણ લોટ બાંધી લેવાનો છે. તો મોણ વ્યવસ્થિત ઉમેરવાથી આપણે આ નમકીન પારા બહુ મસ્ત એવા થાય છે. આને તમે બેસનના પણ નમક પારા કહી શકો. તો અહીંયા આપણો લોટ બંધાઈ ગયો છે. આવો કઠણ આપણે લોટ બાંધવાનો હોય છે. તો હવે આપણે એને સાઈડ ઉપર તેલ પણ ગરમ થવા રાખી દેશું અને નમક પારાને વણી લેશું અને સરસ આપણે વણી લેશું. આમાં અટામણની જરૂર નહીં પડે, કારણ કે આપણે કઠણ લોટ બાંધેલો છે ને, એટલે આપણે એમને એમ વણાઈ જશે. આવી રીતે તમે ઉપાડી પણ શકો, સરસ વણાઈ જશે આવી રીતે. બહુ જાડું પણ નહીં, સાવ પાતળું પણ નહીં, એવી રીતે આપણે આને વણવાનું છે. આટલું થિકનેસવાળું આપણે વણવાનું છે, કટ કરી લેશું. આડા ઊભા આપણે કાપા કરી લેવાના. શેપ ત્રાંસા કરો એટલે ડાયમંડ શેપ આવશે. રીતે કટ કરી લેવાનું. સાઈડ ઉપર આપણે તેલ પણ ગરમ થવા રાખી દીધું, તો આપણે થોડું ઉમેરીને જોઈ લેશું. તો અહીં આપણું બરાબર સરસ તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે
વણતા જાશું અને તળતા જાશું. તમે વણતા હોય ને તમારું તેલ વધારે ગરમ થઈ ગયું હોય તો એમાં કાંઈ બીવાની જરૂર નથી. ગરમ એકદમ તેલ થઈ ગયું હોય ને થોડું ઠંડુ તેલ ઉમેરો એટલે તેલ માપે આવી જશે. બહુ ઝાઝું નહીં ઉમેરો ને તો પાછું તેલ આપણું ઠરી જાય. થોડુંક જ ઉમેરવાનું તેલને ઠંડુ કરવા પૂરતું જ. આ આપણે ધીમા ગેસ ઉપર જ તરવાના છે. આ તો આ તરાય ત્યાં આપણે બીજા સાઈડ ઉપર બીજાને વણી લેવાય. તો સરસ એવા આપણા ક્રિસ્પી એવા નમક પારા તળાઈ ગયા છે. તો આપણે ડીશમાં બહાર લઈ લેશું. ઉમેરીએ ત્યારે ફાસ્ટ ગેસ રાખવાનો અને પછી ધીમા ગેસ ઉપર સરસ આપણે ક્રિસ્પી એવા તળી લેવાના છે. એકદમ તેલ નિતારી અને પછી ડીશની અંદર આપણે લઈ લેવાના. તો આવી જ રીતે આપણે બધા નમક પારાને તૈયાર કરી લેવાના છે. ઓલા નમક પારા તળાય છે તે આપણા બીજા વણાઈ જશે. તો તૈયાર છે અહીં આપણા ઘઉંના લોટ અને ચણાના લોટના નમક પારા. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.